હું આ સ્પર્ધાલા પક્ષીલાની જાયમાં હું સહી ગણ હવે સ્પર્ધે 1.1 દાખલા નંબર 3 તો ક્રમિક આપણે જો વાસ્તવિક છે આ કુલ પ્રશ્ન છે કુલ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવો એ આપણે બહુ જરૂરી વિચારવું છે दाखला लेके यार प्रथम में आपने पूछे एक लश्कर नु 616 सभ्यों नु जूथ लश्कर ना बैंड ना 32 सभ्यों नी पाछळ कुछ करी रह्यो छे याद करो प्रयत्न करो मिलिट्री बनने जो समान संख्या ना स्तंभ कुछ करी रह्या छे ते उच्च स्तंभ कुछ करी रह्या छे તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે હવે મિત્રો અહીંયા આપણે જોવાનું છે બેડના કેટલા સભ્યો છે 32 અને લશ્કરના કેટલા સભ્યો 616 તો સમાન સંખ્યામાં સ્તંભમાં કુંજ કરી રહ્યા છે બંને જૂથ મતલબ કે બેડના સભ્યો અને લશ્કરના સભ્યો હવે આપણે બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભનો કુંજ કરે છે સ્તંભ સરખા છે મતલબ ઊભી લાઈન કરી આપણે તો એવો એક અંક શોધવો પડે જે 616 અને 32 બંનેને ભાગી શકે તો એને આપણે શું કહીશું ભૂસા તો આપણે લખીશું અહીં સ્તંભો ના સભ્યોની સંખ્યા શોધવાની હોવાથી ગુસાઅ શોધવો પડે તો આપણે જોઈએ લશ્કરના સભ્યો 616 જ્યારે બેન્ડના સભ્યો 32 તો માટે 616 ગ્રેટર 32 હવે આપણે યુક્લિડની પાત્રની પ્રમાણે ભૂસા શોધીએ તો યુક્લિડની પાત્ર વિધિ પ્રમાણે 616 બરાબર 32 ગુણ્યા તો 616 ને 32 વડે ભાગવા પડે 32 3 ને કેટલા વડે ભાગો તો 6 ને કહેવાય 2 32 2 64 વધી જાય એકે ભાગ ચલાવો પડે 32 એકા 32 હવે અહીંયા આગળ 1 વધી 2 ના ને 11 વધી 2 જાય તો 9 અહીં કેટલા થાય 5 5 નો ત્રણ ને 2 ઉપર થી કેટલા ઉતાર્યા 6 હવે 32 ને કેટલા વડે ગુણીએ તો 296 ની નજીક જવાય બીજા 296 ની નજીક જવાય મતલબ 32 તો 32 ગુણ્યા 9 31 તરી 9 2 18 1 9 27 28 હવે વાત આગળ કરીએ 6 માંથી 8 ના જાય 16 માંથી 8 જાય 8 અહીં કેટલા જાય 8 માંથી 8 જાય 0 2 માંથી 2 જાય 0 હવે 32 ને ફરીથી આપણે કેટલા વડે ભાગીશું 8 વડે
तो 32 × 19 = 28 કેટલી આવી હવે 32 ભાજક બનશે 8 ભાજક બનશે 8 4 32 શેષ કેટલી 0 તો અહીં અંતિમ શૂન્યેતર શેષ કેટલી આવી ભાઈ 8 છે માટે ગુસાઅ 616 32 બરાબર કેટલો 8 માટે તેઓ એટલે સભ્ય માટે બંને જૂથના સભ્યો જે સ્તંભમાં ઉચ્ચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે કેટલા સભ્યો હશે 8 ઓકે okay.